नमस्ते विद्यार्थी मित्रों, नेक्स्ट आज टॉपिक है आपणो कार्बोक्सिलिक एसिड संयोजनों की बनावट विषय। हवे कार्बोक्सिलिक एसिड संयोजनों की जो बनावट टॉपिक आपेला है, ये टॉपिक में अमुक अमुक टॉपिक एवं है कि ज्यांथी एमसीक्यू स्वरूपे क्वेश्चन्स पूछाता हुए, साथ साथ अपनी एंट्रंस एक्जाम में अमुकना टॉपिक की जरूर पड़ती हो। कया कया टॉपिक से क्या क्वेश्चन शू आए हूँ तमने समझाव तो जाऊँ छू। जुओ हम कार्बोक्सिलिक एसिड की बनावट आपेली है, बनावट सामान्य रीते अलग अलग पॉइंट्स वाइज समझाई है अपने। सौथी पहला आल्डिहाइड प्राथमिक आल्कोहल में कार्बोक्सिलिक एसिड की बनावट आपी है। बीजा नंबर में अल्काइल बेन्जीन और आल्किन में आई सके, एमाइड और नाइट्राइल संयोजनों में, त्यार पछी ग्रिग्नार्ड प्रक्रियकना कार्बोक्सिलेशन मेथड द्वारा पण कार्बोक्सिलिक एसिड की बनावट आपी है। ए सीवाय कार्बोक्सिलिक एसिडना जे व्युत्पन्न है, एसिड क्लोराइड, एसिड एनहाइड्राइड एस्टर, एमाथी पण कार्बोक्सिलिक एसिडनी आपणने बनावट समझावेली छे। जोता जाइए वन बाय वन टॉपिक में। चलो तो सौथी पहला कार्बोक्सिलिक एसिडनी बनावट में पहलो पॉइंट आपेलो छे प्राथमिक आल्कोहल अने आल्डिहाइड संयोजनोमांथी। प्राथमिक आल्कोहल અને આલ્ડિહાઇડ માંથી, જેમાંની જનરલી આપણે અમુક ટોપિક ઓલરેડી ભણી જ ગયા છીએ આગળ, એટલે બહુ આમાં ડીપમાં નહીં જઈએ, બરાબર છે? જુઓ સૌથી પહેલા પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપેલી છે, તો પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પ્રાથમિક આલ્કોહોલ અથવા આલ્કોહોલનું ઓક્સિડેશનનો ટોપિક તમે યાદ કરો। આલ્કોહોલના ઓક્સિડેશનના ટોપિકમાં આપણે બતાવ્યું હતું કે જનરલી પ્રાઇમરી આલ્કોહોલ લેવામાં આવે અને એની જો ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કરવામાં આવે, એસિડિક બેઝિક અથવા તટસ્થ માધ્યમમાં KMnO4નો ઉપયોગ કરો, એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ અથવા સોડિયમ ડાયક્રોમેટ ક્રોમિક એસિડનો ઉપયોગ કરો, અથવા તો પછી પ્રબળ ઓક્સિડેશન કરતાં સાંદ્ર HNO3 વડે કરી શકીએ, અથવા તો પછી જોન્સ રિએજન્ટ CrO3 ને એસિડિક માધ્યમમાં જ્યારે ઉપયોગ કરવા, તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને એમાંથી કાર્બોક્સિલિક એસિડ નિપજ આપતી હતી। તો આ પોઈન્ટ આપણે ઓલરેડી ત્યાં ભણી ગયા છે। તો જનરલી આપણી પાસે પ્રાઇમરી આલ્કોહોલ છે RCH2OH। પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન અલગ અલગ કન્ડિશનમાં, એક કન્ડિશન છે આપણી પાસે કે એસિડિક અથવા બેઝિક માધ્યમમાં KMnO4 યુઝ કરવામાં આવે, અથવા તો પછી ન્યુટ્રલ KMnO4 પણ તમે યુઝ કરી શકો છો, તટસ્થ માધ્યમમાં KMnO4 વાપરી શકીએ, અથવા તો પછી આની જગ્યાએ એસિડિક માધ્યમમાં K2Cr2O7, મતલબ કે ક્રોમિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ, અથવા તો પછી જોન્સ રિએજન્ટ તરીકે CrO3 અને એમાં સલ્ફ્યુરિક એસિડ એડ કર્યો હોય, જેને આપણે જોન્સ રિએજન્ટ તરીકે નામ આપે છે। હવે આની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો જે પ્રાઇમરી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થાય, તો આપણે ભણી ગયા તેની અંદર કે ઓક્સિડેશન થાય એટલે સૌથી પહેલાં પ્રાઇમરી આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બને છે, તરત જ આલ્ડિહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં કરી નાખે। તો અહીંયા નિપજ આપે છે જેટલા કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ હતો એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ સંયોજન બને। આ થિયરી આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ। ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 2 આપેલી છે અહીંયા આલ્ડિહાઇડમાંથી, આ પ્રાથમિક આલ્કોહોલમાંથી બીજા નંબરમાં આલ્ડિહાઇડમાંથી, તો આલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપણે નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે ભણી ગયેલા છીએ। પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે તો અહીંયાથી મળી જાય છે આપણને, પણ નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે આપણે આલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ, જેમાં ફેલિંગ કસોટી, ટોલેન્સ કસોટી વિશે ભણી ગયા છે, એ ટોપિક છે આપણી પાસે। તો ટોલેન્સ કસોટી દ્વારા અહીંયા આપી શકીએ છીએ। તો ટોલેન્સ કસોટી કોણ આપે છે એના વિશેની બધી ટોટલી ડીપમાં આપણે માહિતી આ થિયરીમાં જોઈ ગયા। ટોલેન્સ કસોટીની જ્યારે વાત કરીએ તો જો આલ્ડિહાઇડ સંયોજન હોય અને આલ્ડિહાઇડની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયક વડે કરવામાં, ટોલેન્સ પ્રક્રિયક તરીકે આપણે યુઝ કરીએ છીએ AgNH3 2+, ટોલેન્સ પ્રક્રિયક વડે પ્રક્રિયા કરવામાં આવે છે, અને એ પણ પ્રક્રિયા કેવી હોય, બેઝિક માધ્યમમાં થતી હોય છે। જો ટોલેન્સ પ્રક્રિયક વડે એની પ્રક્રિયા કરવામાં આવે તો એનું રૂપાંતર RCOOHમાં કરી નાખે છે, જેના વિશે આપણે ઓલરેડી આ પણ ભણી ગયેલા છીએ, જેમાં ટોલેન્સ પ્રક્રિયક છે, ટોલેન્સ પ્રક્રિયક પોતે અહીંયા એક
ઓક્સિડેશન કરતા તરીકે કામ કરતો હોય છે, એટલે પોતાનું રિડક્શન કરી નાખે. તો આખી જનરલી જે રિએક્શન હતી આ રીતે હતી, આર સી એચ ઓ પ્લસ ટુ એ જી એન એસ થ્રી ટ્વાઇસ પ્લસ પ્લસ થ્રી ઓ એચ માઇનસ ગીવ્સ. નીપજ આપતા હતા એમાંથી આર સી ડબલ ઓ માઇનસ પ્લસ બે મોલ સિલ્વર ધાતુ છૂટી પડી જતી હતી, પ્લસ ચાર મોલ એન એસ થ્રી ગેસ છૂટો પડી જાય છે, પ્લસ બાકી રહેલા એ બે મોલ એચ ટુ ઓ છૂટા પડે છે. તો આ પ્રકારની પ્રક્રિયા હતી જેમાં ટોલેન્સ પ્રક્રિયક એજી પ્લસ આયનમાંથી એજીમાં કન્વર્ટ થાય છે, મતલબ ઓક્સિડેશન નંબર ઘટ્યો. ઓક્સિડેશન નંબર ઘટ્યો મતલબ રિડક્શન પ્રક્રિયા થઈ. તો આનું રિડક્શન થાય, ઓક્સિડેશન કરતાનું રિડક્શન, જ્યારે આનું શું થઈ જાય છે, ઓક્સિજન ઉમેરાઈને ઓક્સિડેશન થાય. તો આ બીજી મેથડ આપણે ટોલેન્સ કસોટી દ્વારા પણ ભણી ગયેલા છીએ. ચલો ત્યાર પછી ત્રીજી આપેલી છે, જેમાં આમ તો જનરલી આપણે પોઈન્ટ નંબર બે લઈએ, આલ્કાઇલ બેન્ઝીનમાંથી આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. હવે આલ્કાઇલ બેન્ઝીન એટલે જનરલી આપણે જેના માટે યુઝ કરીએ છીએ, એરોમેટિક રિંગ ઉપર જનરલ આલ્કાઇલ ગ્રુપ લઈ શકે છે. આલ્કાઇલ સમૂહ તરીકે પ્રાથમિક અથવા દ્વિતીયક હોય તો એનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બનાવે છે, અને એમાં પણ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ બનાવશે. તો પ્રક્રિયા કોની હાજરીમાં થતી હોય છે? તો જે પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયા KMnO4ની હાજરીમાં થતી હોય છે. KMnO4ની હાજરીમાં એસિડિક અથવા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે, અને અહીંયા મંદ H2SO4 યુઝ થાય છે, એની જગ્યાએ આપણે મંદ એસિડ તરીકે જલીય દ્રાવણ H3O+ તરીકે વાપરી શકીએ છીએ. તો જ્યારે પણ આલ્કાઇલ બેન્ઝીનનું KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્કાઇલ બેન્ઝીનનું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં કરતો હોય છે. તો અહીંયા ગમે તેટલા કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા હોય, સીધી સીધું રૂપાંતર એનું શેમાં થઈ જાય છે, બેન્ઝોઇક એસિડમાં. પણ ધ્યાને રાખવાનું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ શૃંખલાનું KMnO4 વડે ઓક્સિડેશન થઈ COOH બને છે, જ્યારે તૃતીયક આલ્કાઇલ શૃંખલાનું ઓક્સિડેશન થતું નથી. એટલે એક આ વસ્તુ તમારા ક્વેશ્ચનમાં ધ્યાન રાખવી પડશે કે 3° આલ્કાઇલ ગ્રુપ આપેલ હોય ત્યારે એનું ઓક્સિડેશન શક્ય બનતું નથી. ચલો જુઓ, એક્ઝામ્પલ પરથી સમજીએ. હવે ઉદાહરણ આપ્યું છે આપણને, પહેલું જ સંયોજન આલ્કાઇલ બેન્ઝીન તરીકે મિથાઇલ બેન્ઝીન, જેને આપણે ટોલ્યુઇન તરીકે નામ આપીએ છીએ. હવે ટોલ્યુઇનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે, ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરવા માટે KMnO4 એસિડિક અથવા બેઝિક મીડિયમ અને મંદ એસિડની હાજરીમાં, મંદ H2SO4ની હાજરીમાં એટલે H3O+ વાપરીએ છીએ. હવે જ્યારે ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન થશે એટલે અહીંયાથી ઓક્સિજન એડ થાય છે, બરાબર? તમે આ લખવું હોય તો લખી શકો છો, બાકી ના લખીએ તો પણ ચાલી જશે. હવે જ્યારે આનું ઓક્સિડેશન થાય છે તો ઓક્સિડેશનથી શું થશે, આ CH3નું રૂપાંતર થઈ જાય છે COOH ગ્રુપમાં. અહીંયાથી એનું રૂપાંતર કરી નાખે છે COOH ગ્રુપમાં. તો હવે તમે જોઈ શકો છો અહીંયાથી બે હાઇડ્રોજન છૂટા પડ્યા, એ બે હાઇડ્રોજન જે છૂટા પડ્યા એ H2Oમાં કન્વર્ટ થઈ જશે. હવે જો એ H2Oમાં કન્વર્ટ થતા હોય તો તમે જોઈ શકો છો ઓક્સિજન કેટલા વપરાયા, અહીંયા એક પણ નહોતો, ટોટલ ત્રણ ઓક્સિજન ત્યાં નિપજ તરફ આવી ગયા, એટલે ત્રણ મોલ ઓક્સિજન ત્યાં, ઓક્સિજન પરમાણુ એમાં એડ થાય છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ એક્ઝામ્પલ નંબર 1 છે. એક્ઝામ્પલ નંબર 2, ઇથાઇલ બેન્ઝીન લેવામાં આવે, CH2CH3 ઇથાઇલ બેન્ઝીન. હવે જો ઇથાઇલ બેન્ઝીનનું પણ ઓક્સિડેશન કરવામાં આવે કન્ડિશન આની આજ, તો એનું પણ રૂપાંતર જેટલા કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા હોય સમગ્ર આલ્કાઇલ શૃંખલાનું રૂપાંતર COOHમાં કરી નાખે છે. તો હવે તમે જોઈ શકો છો, જો આમાં બે કાર્બન હતા અહીંયા એક જ કાર્બન આવે, તો મતલબ નિપજમાં બાય પ્રોડક્ટ તરીકે એક શું છૂટું પડતું હશે, CO2 ગેસ, પ્લસ બાકી રહે એમાંથી H2O પણ છૂટો પડશે. હવે આને આપણે બેલેન્સ કરવાનું છે. તો જુઓ અહીંયા 5 કાર્બન હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજન અહીંયા આવ્યો તો 4 બાકી રહ્યા, તો અહીંયા 2 મોલ H2O કરી નાખો.
બે મોલ H2 અહીંયા મૂકી દઈએ, સાથે સાથે ઓક્સિજન તમે જુઓ 2, 3, 4 અને 5, અને બીજા બે અહીંયા, એટલે મતલબ ટોટલ ઓક્સિજન 2, 2 ને 2, 4 ને 2, 6 ઓક્સિજન વપરાયા. 6 ઓક્સિજન વપરાયા મતલબ અહીંયા 6 O તમે મૂકી શકો છો પ્રક્રિયામાં. તો આ રીતની આપણને ઇથાઇલ બેન્ઝીનમાંથી પણ બેન્ઝોઇક એસિડની બનાવટ આપી શકે છે. ચલો બીજા ઉદાહરણ નોંધ કરીએ, એના પહેલાં આ ટોપિક નોંધ કરી દો. એક્ઝામ્પલ નંબર 3, ઇથાઇલ બેન્ઝીનની જગ્યાએ માની લો કે સંયોજન અહીંયા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન લેવામાં આવ્યો હોય, જેને આપણે નામ આપીએ છીએ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જેને આપણે પ્રચલિત નામ તરીકે ક્યુમિન તરીકે નામ આપ્યું છે. હવે ક્યુમિનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો હવે તમે આની અંદર જુઓ, એક કાર્બન હતો તો 3 ઓક્સિજન વપરાય, 2 કાર્બન હશે તો 3 × 2 6, તો અહીંયા 3 કાર્બન છે તો 3 × 3 9 ઓક્સિજનની જરૂર પડશે. પ્રક્રિયા કન્ડિશન NaH, તો આખી આખી સમગ્ર આલ્કાઈલ શૃંખલાનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં કરી નાખશે, તો અહીંયા બનાવી દેશે બેન્ઝોઇક એસિડ. પ્લસ બાય પ્રોડક્ટ તરીકે અહીંયાથી શું છૂટો પડશે, તો 1 કાર્બન અહીંયા છે, અહીંયા ટોટલ 2 કાર્બન હતા, 2 કાર્બન હતા તો મતલબ 2 મોલ CO2 ગેસ છૂટા પડી જશે. પ્લસ હાઇડ્રોજન જુઓ, 3 × 2 6 અને 1 7, અહીંયા 1 જ છે તો મતલબ 3 મોલ H2O છૂટા પડશે. તો પ્રશ્ન અહીંયાથી પણ પૂછાતો હોય છે, કાર્બનિક પરિવર્તન આપો, ઓર્ગેનિક કન્વર્ઝેશન પૂછાતું હોય છે. ઓર્ગેનિક કન્વર્ઝેશન શું હોય છે, ક્યુમિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલની બનાવટ દર્શાવતું કાર્બનિક પરિવર્તન આપો, આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે. ચલો એક્ઝામ્પલ નંબર 4, હવે ધારી લો કે પ્રક્રિયક તરીકે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન વાપર્યો છે. હવે આવું જ્યારે સંયોજન આપેલું હોય આલ્કાઇલ બેન્ઝીન તરીકે, અને એનું જો ઓક્સિડેશન કરવાની વાત કરીએ, તો માની લો કે અહીંયા 4 કાર્બન છે તો 12 ઓક્સિજનની જરૂર તો પડશે જ. પ્રક્રિયા આ કન્ડિશનમાં કરાવો છો તો પ્રક્રિયા થતી નથી. એના પાછળનું રીઝન શું છે, મેં પહેલાં જ અહીંયા લખી દીધું છે કે પ્રાથમિક અને દ્વિતીય પ્રકારની આલ્કાઇલ શૃંખલા જો આપેલી હોય તો એનું ઓક્સિડેશન થઈ શકે છે. આને અહીંયાથી હટાવી દો બરાબર, તો આ કાર્બન કેવો છે, સેકન્ડરી કાર્બન છે, તો આ દ્વિતીય આલ્કાઇલ શૃંખલા. જ્યારે આ કાર્બન તમે જુઓ 3 ડિગ્રી છે, અને 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન છે જ નહીં, અને હાઇડ્રોજન નથી એટલા માટેનું ઓક્સિડેશન થઈ શકતું નથી, તો મતલબ કે એમાં કોઈ પ્રક્રિયા થશે નહીં. ચલો ઉદાહરણ નંબર 5, હવે ક્યારેક ક્યારેક આવું પણ બનતું હોય છે કે આલ્કાઇલ બેન્ઝીન તરીકે 1 કરતાં વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ આપેલા હોય, મતલબ ડાય વિસ્થાપિત જો હોય, તો એમાં દરેકે દરેક આલ્કાઇલ સમૂહનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થઈ શકે છે. દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણ છે CH3, જેને જનરલી આપણે કહીએ છીએ ઓર્થોઝાઇલિન. ઓર્થોઝાઇલિનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે, કન્ડિશન એઝ ઇટ ઇઝ, ઓર્થોઝાઇલિનનું ઓક્સિડેશન 2 કાર્બન છે તો 2, 3, 6 ઓક્સિજન અહીંયા તમે મૂકી શકો છો, પણ જનરલ રિએક્શનમાં મેં લખ્યું નથી એવું કશું બરાબર, એટલે તમે આ બધું ના લખો તો પણ ત્યાં વેલિડ છે. હવે જ્યારે આનું ઓક્સિડેશન થાય છે તો એના ઓક્સિડેશનથી ડાય કાર્બોક્સિલિક એસિડ નિપજ આપે છે, જેમાં 1 COOH અહીંયા બનાવશે 1 ઓર્થો સ્થાનમાં, જેને આપણે નામ આપીએ છીએ થેલિક એસિડ. બીજું એક એક્ઝામ્પલ છે જેમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. સંયોજન છે આપણી પાસે આ રીતે CH3, CH3, જેનું નામ લખવું હોય તો પેરાઝાઇલિન તરીકે નામ આપી શકીએ છીએ. પેરાઝાઇલિનનું ઓક્સિડેશન કરવામાં આવે તો એના ઓક્સિડેશનથી ટરપથેલિક એસિડ બનાવતો હોય છે, COOH, COOH, જેનું નામ છે ટરપથેલિક એસિડ બરાબર. જનરલી આ બે જે સંયોજન છે એના IUPAC નામ પણ આપણે લખી શકીએ છીએ. આનું IUPAC નામ છે બેન્ઝીન 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ, જ્યારે આનું નામ થશે બેન્ઝીન 1,4
ડાયકાર્બોક્સિલિક એસિડ. હવે ક્વેશ્ચન અહીંયાથી પૂછાયેલો હતો. ક્વેશ્ચન શું હતો? તો ક્વેશ્ચન આ રીતે છે. જુઓ, ક્વેશ્ચનમાં એવું કીધું હતું પેરાઝાઇલિનનું KMnO4 વડે ઓક્સિડેશન કરતા મળતી નિપજનું IUPAC નામ જણાવી તેમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. ક્વેશ્ચન આ રીતનો શોર્ટ ક્વેશ્ચન તરીકે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. ભૂતકાળમાં વર્ડની એક્ઝામમાં પણ આવી ગયેલો છે. હવે જુઓ, ક્વેશ્ચન તો તમારી સામે છે. પેરાઝાઇલિનનું KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો ટરફથેલિક એસિડ મળે છે. એનું IUPAC નામ આપણે લખેલું છે, બેન્ઝીન 1,4-ડાયકાર્બોક્સિલિક એસિડ. આ એનું પ્રચલિત સામાન્ય નામ જેને કહી શકાય, ઇન્ડસ્ટ્રીયલી જે ઓળખાણ હોય છે. જ્યારે એમાં કીધો છે બીજો ક્વેશ્ચન, સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કેટલી, તો પાઈ બંધ તો તમે સરળતાથી શોધી શકશો. જુઓ, આ બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગ આપેલી હોય તો એમાં 3 પાઈ બંધ આવશે એના, અને બીજા નંબરમાં અહીંયા કાર્બોનિલ સમૂહ જે આપેલો છે સી ડબલ બોન્ડ ઓ, એના પણ પાઈ બંધ. તો પાઈ બંધ તો તમને મળી જશે, ટોટલ 5 પાઈ બંધ થશે. સિગ્મા બંધ તમારે ખાલી શોધી નાખવાનું. સિગ્મા બંધ શોધો ત્યારે અહીંયા કાર્બન એરોમેટિક રિંગના છે એના ઉપર સિગ્મા બંધ એક હાઇડ્રોજનના છે એ ભૂલ ના થાય, નહીંતર ક્વેશ્ચનનો આન્સર તમે સરળતાથી શોધી શકશો નહીં અને ભૂલો થવાની પૂરેપૂરી શક્યતા પણ હોય છે આમાં, બરાબર. ત્રીજી બનાવટ છે આલ્કિનમાંથી. હવે જેમ આલ્કાઇલ બેન્ઝીનનું પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4ની હાજરીમાં ઓક્સિડેશન થઈ શકે છે, એમ આલ્કિન સંયોજનોનું પણ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અથવા તો ક્રોમિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવી શકે છે. જોઈએ આમાંથી પણ ક્યારેક ક્યારેક ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ધ્યાન રાખજો કઈ રીતે આન્સર આવે છે. તો આપણી પાસે આલ્કિન સંયોજન આપેલું છે. આલ્કિન સંયોજન જનરલી આપેલા છે, એમાં આલ્કિનમાંથી જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે તો કઈ રીતે નિપજ મળે છે એ પણ સમજાવજો. જનરલી ધારો કે આપણી પાસે કોઈ આલ્કિન છે આ રીતનું, અને એનું ઓક્સિડેશન KMnO4 અથવા તો પછી ક્રોમિક એસિડ મતલબ કે H2CrO4ની હાજરીમાં એનું ઓક્સિડેશન કરવામાં, તો જે ડબલ બોન્ડથી જોડાયેલા કાર્બન છે એ બોન્ડ અહીંયાથી બ્રેક કરી નાખો, અને બોન્ડ બ્રેક કર્યા બાદ જે કાર્બન ઉપર CH ગ્રુપ દેખાય છે જેની પાસે હાઇડ્રોજન છે એનું જ રૂપાંતર સેમાં કરી નાખશે કાર્બોક્સિલિક એસિડમાં. મતલબ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે એટલે નિપજ આપે છે RCOOH પ્લસ એ જ રીતે RCOOH નિપજ બનાવી શકે છે. તો આના પરથી એક વસ્તુ આપણે નક્કી કરી શકીએ કે આલ્કિન કયા પ્રકારનો છે એના આધારે નિપજો મળશે. જો સમમિતિ આલ્કિન હશે તો સરખા જ કાર્બોક્સિલિક એસિડ આપશે, અને જો અસમમિતિ આલ્કિન હશે તો બંને અલગ અલગ પોસિબલ છે. જો એક્ઝામ્પલ પરથી સમજતા જઈએ, ઉદાહરણ તરીકે પહેલું જ ઉદાહરણ છે આપણી પાસે આલ્કિન તરીકે CH3CH CH CH3 2-બ્યુટીન. હવે 2-બ્યુટીનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે KMnO4 વડે જો આને ઓક્સિડાઇઝ કરી નાખવામાં આવે તો બોન્ડ અહીંયાથી તોડી નાખો. જેવો બોન્ડ તોડશો અહીંયા કાર્બન ઉપર હાઇડ્રોજન છે તો એમનું રૂપાંતર કરી નાખશે કાર્બોક્સિલિક એસિડમાં, તો CH3COOH. એ જ પ્રમાણે અહીંયાથી પણ CH3COOH આવશે તો 2 મોલ ઇથેનોઇક એસિડ બનાવશે. ઉદાહરણ નંબર 2, CH3CH CH3 CH ડબલ બોન્ડ CH 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 3 CH 3. આ કાર્બોક્સિલિકનું ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી દો, આને સી ડબલ એચમાં બનાવી દો, આને સી ડબલ એચમાં બનાવી દો, તો બંને સમમિતિ આલ્કિન આપેલો છે સંયોજન, તો CH3CH CH3COOH 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડમાં આનું કન્વર્ટ કરી નાખશે. ચલો, ત્યાર પછી ધારી લો કે આલ્કિન આ રીતે આપ્યો છે CH3CCH3 ડબલ બોન્ડ CH CH3. તો હવે આની અંદર તમે જોઈ શકો છો અસમમિતિ આલ્કિન આપ્યો છે, અથવા જનરલી ધારો કે અસમમિતિ આલ્કિન તરીકે હું આનો ઉપયોગ કરું, પ્રોપીન જ છે.
પ્રોપીનનો જો ઉપયોગ કરવામાં આવે ને એનું જો ઓક્સિડેશન કરવામાં આવે, જો પ્રોપીનનું ઓક્સિડેશન થશે તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખો, તો આ બાજુ એક જ કાર્બન છે, આ બાજુ કુલ બે કાર્બન ધરાવતું સંયોજન મળશે, એટલે બે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આવશે. તો CH3COOH પ્લસ HCOOH. અને જો આગળ આને ગરમ કરવામાં આવે તો ફોર્મિક એસિડમાંથી હાઇડ્રોજન અને CO2 વાયુ છૂટા પડી શકે છે. ઉદાહરણ નંબર 4. ચોથું ઉદાહરણ છે CH3CCH3 ડબલ બોન્ડ CHCH3. આ રીતનો આલ્કીન આપેલો છે, તો આની અંદરથી બોન્ડ બ્રેક કરશો, અહીંયા હાઇડ્રોજન છે તો CHOOHમાં કન્વર્ટ થશે, અહીંયા હાઇડ્રોજન નથી અને જો હાઇડ્રોજન ત્યાં ના હોય તો એનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ જગ્યાએ કીટોન બનાવશે, તો નિપજ આપણને અહીંયા બે મળશે, CH3COCH3 પ્લસ CH3COOH. આ રીતનો પોસિબલ છે. એક્ઝામ્પલ નંબર 5, ચલો આને અહીંયાથી બે મોલ કરી દઈએ. એક્ઝામ્પલ નંબર 5 છે, તો પ્રક્રિયક તરીકે CH2CH CH2CH ચક્રીય આલ્કીન લેવામાં આવેલો, ચક્રીય આલ્કીન લેવામાં આવેલો એને જો અહીંયાથી બોન્ડ બ્રેક કરો તો અહીંયા CH છે, અહીંયા પણ CH છે, તો CHOOHમાં કન્વર્ટ થઈ જશે, તો નિપજ આપશે ડાયકાર્બોક્સિલિક એસિડ તરીકે CH2COOH CH2COOH. ઉદાહરણ નંબર 6, માની લો કે સાયક્લોપેન્ટીન આપેલો છે, સાયક્લોપેન્ટીન છે તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખો, જેવો અહીંયાથી બંધ તૂટશે આ કાર્બન ઉપર આવી જશે COOH અને એની સાથે જોડાયેલો છે આ રીતનો ભાગ અને અહીંયા છે COOH, તો પેન્ટેન ડાયોઇક એસિડ બનાવી દેશે. ઉદાહરણ નંબર 7, સાયક્લોહેક્ઝીન આપેલો હોય, સાયક્લોહેક્ઝીનનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો સાયક્લોહેક્ઝેન ડાયોઇક એસિડ બનાવી દેશે. ઉદાહરણ નંબર 8, માની લો કે એમાં હવે આ રીતનો આલ્કીન આપેલો છે, તો આલ્કીનની અંદર તમે જુઓ અહીંયા કાર્બન ઉપર હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન નથી, તો જ્યાં હાઇડ્રોજન હોય CHOOHમાં કન્વર્ટ થાય, જ્યાં હાઇડ્રોજન હોય કીટોન, તો મતલબ કીટો મોનો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે, તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખો, તો બંધ જેવો તૂટશે, સંયોજન આ રીતે બનાવશે, અહીંયા છે CH3 અને અહીંયા આવી જશે ડબલ બોન્ડ O અને આ કાર્બન ઉપર બનાવી દેશે COOH, તો કીટો મોનો કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું મિશ્રણ આપે છે. તો આ પ્રમાણે આપણી પાસે એક બીજો ક્વેશ્ચન આપેલો છે કે જ્યારે આલ્કીન સમમિતીય અથવા અસમમિતીય એમાં પણ ચક્રીય પણ હોઈ શકે છે, જ્યારે સમમિતીય આલ્કીનનું ઓક્સિડેશન કરવામાં આવે તો એક સરખી જ નિપજ મળે છે, અસમમિતીય આલ્કીનનું ઓક્સિડેશન કરવામાં તો બે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે, જો ચક્રીય આલ્કીન આપેલો હશે તો ચક્રીય આલ્કીનમાંથી ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવે છે અને એક ચક્રીય આલ્કીનની અંદર જ્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન પર પ્રોટોન હશે એ ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવશે, પણ દ્વિબંધ ધરાવતા કાર્બન પર જ્યાં પ્રોટોન નહીં હોય કીટો કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપે નિપજ આપી શકે છે. બનાવટ નંબર 4, નાઇટ્રાઇલ સંયોજનોમાંથી હવે જ્યારે નાઇટ્રાઇલ સંયોજન આપેલું હોય તો નાઇટ્રાઇલ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે, મતલબ આપણી પાસે જનરલ પ્રક્રિયક છે RC NNN અને એમાંથી લાવવાનો છે RCOOH, તો મતલબ તમારે આ જે ક્રિયાશીલ સમૂહ છે એનું જળ વિભાજન દર્શાવવું પડશે અને જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા નિપજ મળતી હોય છે, તો મતલબ કે એસિડિક જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થાય છે. કઈ રીતે આવે છે મિકેનિઝમ જોઈએ, જુઓ C NNN પ્લસ પ્રક્રિયા બતાવવાની છે H2O વડે, એસિડિક માધ્યમ છે તો આમાંથી એના બે આયનો છૂટા પડી જશે H+ અને OH-. હવે અસમ પ્રક્રિયક જ્યારે એડ કરવાનો થાય આલ્કીન અથવા આલ્કાઇનમાં તો માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરીએ, માર્કોનિકોવ નિયમનો જો ઉપયોગ કરીશું તો OH- ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર જતો રહેશે અને નાઇટ્રોજન ઉપર જશે, હાઇડ્રોજન પાઇ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થશે, એટલે ઇન્ટરમિડિયેટ આ રીતે આવશે RCOH NH. પછી આની અંદર શું થશે, ચલરૂપકતા ટોટોમેરિઝમ જોવા મળશે અને ટોટોમેરિઝમ થશે તો આ પાઇ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય, હાઇડ્રોજન અહીંયા જતો રહેશે, એટલે બીજું એક સંયોજન બનાવશે જેને આપણે RCONH2 તરીકે દર્શાવીએ,
તો મતલબ કે સંયોજન બને છે એમાઇડ. ત્યાર પછી એમાઇડનું ફરીથી હાઇડ્રોલિસિસ થઈ જશે, ફરીથી એમાઇડનું હાઇડ્રોલિસિસ થાય, અહીંયાથી બંધ તૂટી જશે. જેવો બંધ તૂટશે, બંધના ઇલેક્ટ્રોન અહીંયા નાઇટ્રોજન ઉપર જતા રહેશે, બરાબર છે? જેવો બંધ તૂટે ને અહીંયા બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જાય, આમાંથી ઓએચ માઇનસ અહીંયા આવી જશે ને એચ પ્લસ અહીંયા જતો રહેશે, એટલે સંયોજન બનાવી દેશે આર સીઓ ઓએચ કાર્બોક્સિલિક એસિડ બનાવતો હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે રિએક્શન સમજાવેલી છે. જુઓ હવે આના પરથી એક્ઝામ્પલ સમજીએ. જુઓ તો મતલબ એક વસ્તુ અહીંયા બતાવી છે કે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવામાં આવે તો સી ત્રિપલ બોન્ડ એનનું રૂપાંતર સી ડબલ્યુ એચમાં થાય. એમાઇડમાંથી જો બનાવવામાં આવે તો સી યુ એન એચ ટુનું રૂપાંતર સી ડબલ્યુ એચમાં થાય છે. બંનેમાંથી તમે બતાવી શકો છો. ચલો એક્ઝામ્પલ નંબર વન, સંયોજન પહેલું જ આપેલું છે આપણને, સી એસ થ્રી સી ત્રિપલ બોન્ડ એન, જેને કહીએ છીએ ઇથેન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ અથવા મિથાઇલ સાયનાઇડ જેને કહેવાય. ઇથેન નાઇટ્રાઇલનું જ્યારે જળ વિભાજન કરવામાં, તો સૌથી પહેલાં આમાંથી એચ ટુઓ પ્રક્રિયામાં એડ થશે, એટલે સંયોજન આવશે સી એસ થ્રી સી ઓ એચ ડબલ બોન્ડ એન એચ. ટોટોમેરિઝમ થશે આમાં, અને ટોટોમેરિઝમ થશે તો પાઇ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે, હાઇડ્રોજન અહીંયા જશે, નિપજ આપશે સી એસ થ્રી સી ઓ એન એચ ટુ એસિટેમાઇડ. એ એસિટેમાઇડનું ફરીથી આગળ હાઇડ્રોલિસિસ થશે અને નિપજ આપશે સી એસ થ્રી સી ઓ ઓ એચ. જેટલા કાર્બન ધરાવતો નાઇટ્રાઇલ સંયોજન એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ ઇથેનોઇક એસિડ બનાવે છે. ચલો ઉદાહરણ નંબર બે છે, સી એસ થ્રી સી એચ ટુ સી ત્રિપલ બોન્ડ એન, આનું પણ હાઇડ્રોલિસિસ કરવામાં આવે, તેના હાઇડ્રોલિસિસ દ્વારા સંયોજન આપશે સી એસ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ એચ પ્રોપેન નાઇટ્રાઇલમાંથી પ્રોપેનોઇક એસિડ. ઉદાહરણ નંબર ત્રણ, બેન્ઝોનાઇટ્રાઇલ આપેલો હોય, સી ત્રિપલ બોન્ડ એન, બેન્ઝોનાઇટ્રાઇલનું જ જળ વિભાજન કરવામાં આવે તો નિપજ આપશે બેન્ઝોઇક એસિડ સી ડબલ ઓ એચ. ઉદાહરણ નંબર ચાર, સાયક્લોપ્રોપેન કાર્બોનાઇટ્રાઇલ આપેલો હોય તો એમાંથી નિપજ આપશે સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. ઉદાહરણ નંબર પાંચ, સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇટ્રાઇલ હોય તો સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇટ્રાઇલમાંથી સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ સંયોજન બનાવતું હોય છે. તો આ પ્રકારની આપણી પાસે રિએક્શન આપી છે જે નાઇટ્રાઇલ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપેલી છે. હવે એના પરથી જ બીજો ટોપિક અહીંયાથી આવે, એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડના પણ એક્ઝામ્પલ સમજીએ. એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ, તો આપણી પાસે જે સંયોજન છે આર સી ઓ એન એચ ટુ છે. એમાઇડનું જ્યારે જળ વિભાજન કરવામાં, એ પણ એસિડિક માધ્યમમાં જળ વિભાજન, તો એસિડિક માધ્યમમાં જળ વિભાજન થઈને એમાંથી રૂપાંતર કરે છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં. એક્ઝામ્પલ સમજીએ. જુઓ ઉદાહરણ તરીકે પહેલું સંયોજન છે ફોર્મેમાઇડ, જેને આપણે સામાન્ય રીતે મિથેનેમાઇડ પણ કહીએ છીએ. મિથેનેમાઇડનું જળ વિભાજન કરવામાં તો નિપજ આપશે એચ સી ઓ ઓ એચ મિથેનોઇક એસિડ. નંબર બે, સી એસ થ્રી સી ઓ એન એચ ટુ ઇથેનેમાઇડ, ઇથેનેમાઇડનું જળ વિભાજન થાય તો નિપજ આપશે ઇથેનોઇક એસિડ સી એસ થ્રી સી ઓ ઓ એચ. ઇથેનોઇક એસિડ. નંબર ત્રણ, સી એસ થ્રી સી એચ ટુ સી ઓ એન એચ ટુ પ્રોપેનેમાઇડ છે આપેલું. પ્રોપેનેમાઇડનું જો હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો નિપજ આપશે એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રોપેનોઇક એસિડ. નંબર ફોર, બેન્ઝામાઇડ આપેલો હોય સીઓ એન એચ ટુ તો બેન્ઝામાઇડમાંથી બનાવશે બેન્ઝોઇક એસિડ. નંબર ફાઇવ, સાયક્લોપ્રોપેન કાર્બામાઇડ આપેલો હોય
તો એનું રૂપાંતર કરી નાખશે સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડમાં. સાયક્લોહેક્ઝેન કાર્બામાઇડ આપ્યું છે તો આનું રૂપાંતર કરી નાખશે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં. તો તમે જોઈ શકો છો જેવું નાઇટ્રાઇલમાંથી એમાઇડ બને છે ને તરત પાછું એનું જળ વિભાજન થઈને કાર્બોક્સિલિક એસિડ બને, એ જ પ્રમાણે આપણે રિએક્શન પણ સીધી સીધી એમાઇડ સંયોજનોમાંથી આ રીતે બનાવી શકીએ. ચલો ત્યાર પછી હવે જોઈએ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે આપણો એક્ઝામ બોર્ડની એક્ઝામને રિલેટેડ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના કાર્બોક્સિલેશન પ્રક્રિયા દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી બનાવવાનું છે કાર્બોક્સિલિક એસિડ અને એના માટે જે પ્રક્રિયા વપરાય છે એનું નામ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના કાર્બોક્સિલેશન દ્વારા કેમ નામ આપ્યું એના પાછળનું રીઝન છે. આપણી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કઈ રીતે બને છે? આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવામાં આવે અને મેગ્નેશિયમ ધાતુ શેમાં ઓગાળેલી હોય? ડ્રાય ઇથરમાં. તો ડ્રાય ઇથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરી નાખવામાં આવે તો એમાંથી નીપજ આપે છે આર એમ જી એક્સ, જેને આપણે જનરલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નામ આપીએ છીએ. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એક પ્રકારનો કાર્બ ધાત્વિક સંયોજન છે, કારણ કે ધાતુ અને કાર્બન વચ્ચે બંધ બને છે એટલા માટે. હવે આમાં તમે જુઓ અહીંયા કોઈ પણ જગ્યાએ સી ડબલ એચ ગ્રુપ છે નહીં, તો મારે કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે સી ડબલ એચ ગ્રુપ લાવવો પડશે, તો આને મારે હટાવવો પડશે અહીંયાથી. અને સી ડબલ એચ ગ્રુપ લાવવા માટે ત્યાં સી ડબલ બોન્ડ ઓ લાવવાનો છે એટલે સી ઓ ટુ એડ કરવાનો છે, તો એટલા માટે પ્રક્રિયાને નામ શું આપ્યું છે? કાર્બોક્સિલેશન. તો આ જે પ્રક્રિયા આપેલી છે એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે કરવામાં, કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા છે ત્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે વાપરેલો છે તો અહીંયા પણ ઉપયોગ કોને કરો? ડ્રાય ઇથરનો. તો એમાં સૌથી પહેલાં શું કરવામાં આવે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ડ્રાય ઇથરમાં બનાવેલું દ્રાવણ લેવામાં આવે, એની અંદર સીઓ ટુ વાયુ પસાર કરવામાં, અથવા સૂકો બરફ. સૂકો બરફ એટલે આપણે ડ્રાય આઈસ જેને સીઓ ટુ સ્વરૂપે કહીએ છીએ, એ ડ્રાય આઈસને ડ્રાય ઇથરમાં ઓગાળી નાખવામાં અને પછી એની સાથે ઉમેરવામાં આવે પ્રક્રિયામાં ભાગ લઈ શકે. પ્રક્રિયામાં થશે શું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે બંધ બનતો હોય છે એ બંધ તૂટે. બંધ તૂટે એટલે આની અંદર અહીંયા જ ખાલી એક એવું એક્સેપ્શન છે કે જેમાં કાર્બન ઇલેક્ટ્રોન સ્વીકારે છે, મોસ્ટલી નહીતર કાર્બન ઇલેક્ટ્રોન દાન કરી દે, કારણ અહીંયા હાઈલી ઇલેક્ટ્રો પોઝિટિવ મેટલ જોડાયેલી છે એટલે મેટલ ઇલેક્ટ્રોન એને દાન કરી દે. જેઓ ઇલેક્ટ્રોન એને દાન કરશે એટલે જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ કોના ઉપર અટેક કરશે? કાર્બોનિલ કાર્બન ઉપર. કારણ તમને ચોખ્ખું જ ખબર છે કાર્બોનિલ કાર્બન ઉપર શા માટે અટેક કરે? કે બંધ ધ્રુવીયતા હોવાના કારણે બંધના ઇલેક્ટ્રોન જો ઓક્સિજન તરફ ટ્રાન્સફર થાય તો અહીંયા પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, અને આ આલ્કાઇલ સમૂહ અહીંયાથી બંધના ઇલેક્ટ્રોન લઈને આવશે અને એ ઇલેક્ટ્રોન લઈને કોની સાથે જોડાય? કાર્બોનિલ સાથે. આ પાઇ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે તો મેગ્નેશિયમ હેલાઇડ ઓક્સિજન ઉપર જશે એટલે એક ઇન્ટરમિડિયેટ બનાવે, એ ઇન્ટરમિડિયેટ બન્યા બાદ એનું જળ વિભાજન થાય ખનિજ એસિડ વડે એટલે એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવશે. તો જે ઇન્ટરમિડિયેટ બને છે આ રીતે આવશે, આલ્કાઇલ સમૂહ કાર્બન સાથે જોડાય છે, આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓક્સિજન, ઓક્સિજન ઉપર આવી ગયો મેગ્નેશિયમ હેલાઇડ તો એમ જી એક્સ. તો આ રીતનો એક મધ્યવર્તી ઇન્ટરમિડિયેટ યોક્સિલ નિપજ તરીકે બનાવતું હોય છે. ત્યાર પછી આ જે યોક્સિલ નિપજ બની એનું એસિડિક માધ્યમમાં મતલબ મંદ ખનિજ એસિડ વડે જળ વિભાજન, જળ વિભાજન કરશો અહીંયાથી બોન્ડ બ્રેક થશે. હવે જળ વિભાજન કરો તો આની અંદર કોણ હોય? એચ ટુઓ અને અહીંયા એચ પ્લસ આય, એચ ટુઓમાંથી ઓએચ માઇનસ અહીંયા જોડાય, એચ પ્લસ અહીંયા જોડાય અને ઓએચ માઇનસ આની સાથે જતો રહે એટલે નિપજ આપશે આર સીઓ ઓએચ પ્લસ બાય પ્રોડક્ટ એમ જી ઓએચ એક્સ સ્વરૂપે છૂટો પડી જાય. તો આ રીતે આપણને કાર્બોક્સિલિક એસિડ મેઇન પ્રોડક્ટ તરીકે મળતી હોય. તો આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટેનો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ક્યારેક ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય છે. ચલો એક્ઝામ્પલ સમજીએ. જુઓ ઉદાહરણ તરીકે સૌથી પહેલું સંયોજન છે સી એચ થ્રી એમ જી બી આર, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જેને કહીએ છીએ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની
ડ્રાય આઈસ સાથે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં, તો અહીંયાથી બંધ તૂટશે. જેથી બંધ તૂટે કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર લઈ જાઓ, બાકીના ભાગને ઓક્સિજન ઉપર લઈ જાઓ. તો ઇન્ટરમિડિયેટ આવશે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ એમ જી બી આર. ત્યાર પછી એનું જળ વિભાજન થાય એસિડિક માધ્યમમાં, અહીંયાથી બોન્ડ તોડી નાખો તો એચ પ્લસ અહીંયા આવશે એટલે નીપજ આપશે સી એચ થ્રી સી ઓ ઓ એચ પ્લસ એમ જી ઓ એચ બી આર. ચલો આપણી પાસે એક્ઝામ્પલ નંબર વન છે. એક્ઝામ્પલ નંબર ટુ બીજું ઉદાહરણ છે. ધારો કે સંયોજન સી એચ થ્રી સી એચ ટુ એમ જી સી એલ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં ડ્રાય ઇથરની હાજરીમાં, તો અહીંયાથી બંધ તૂટશે. જ્યાંથી બંધ તૂટે એ જ કાર્બનને કાર્બન ઉપર લઈ જાઓ, બાકીનાને ઓક્સિજન ઉપર લઈ જાઓ. તો ઇન્ટરમિડિયેટ આ રીતે બનાવશે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ ઓ એમ જી સી એલ. ત્યાર પછી આનું જળ વિભાજન, જળ વિભાજન થશે તો નીપજ આપશે સી એચ થ્રી સી એચ ટુ સી ઓ ઓ એચ પ્લસ એમ જી ઓ એચ સી એલ. માની લો કે એરોમેટિક ગ્રિગનાળ પ્રક્રિયક આપેલો હોય સી સિક્સ એચ ફાઇવ એમ જી બી આર ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, એરોમેટિક ગ્રિગનાળ પ્રક્રિયક આપેલો હોય તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ પણ બનાવી શકે છે ડ્રાય ઇથર. અહીંયાથી બોન્ડ બ્રેક કરશે, જેવો બોન્ડ બ્રેક થાય આ કાર્બન આની ઉપર જશે, મેગ્નેશિયમ ઓક્સિજન ઉપર આવશે એટલે ઇન્ટરમિડિયેટ બનાવશે આ રીતે સી સિક્સ એચ ફાઇવ, અને અહીંયા જોડાઈ ગયો કાર્બન, જેની સાથે ડબલ બોન્ડથી એક ઓક્સિજન છે, એક ઓક્સિજન રહ્યો તો એની પાસે જોડાય છે એમ જી બી આર. ત્યાર પછી આનું જળ વિભાજન થાય જળ વિભાજન થશે અહીંયાથી બંધ તૂટી જશે તો બેન્ઝોઇક એસિડ નીપજ આપશે સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ એચ પ્લસ એમ જી ઓ એચ બી આર. બરાબર, તો જુઓ તમે આ રીતે તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલિક એસિડ બનાવવા હોય તો ગ્રિગનાળ પ્રક્રિયકમાંથી પણ બનાવી શકે છે. પણ હવે ક્વેશ્ચનમાં તમને ડાયરેક્ટ એમસીક્યુ પૂછ્યો હશે, એમસીક્યુમાં તમને આવું કોઈક પ્રક્રિયક આપી દીધો હશે અને પૂછશે કે એની જ્યારે ગ્રિગનાળ પ્રક્રિયક તમને કોઈ આપ્યો હોય અને એ ગ્રિગનાળ પ્રક્રિયકની સીઓ ટુ સાથે પ્રક્રિયા કરવા તો નીચેનામાંથી કયો કાર્બોક્સિલિક એસિડ બને, તો એ કઈ રીતે તમારે નક્કી કરવાનું તેના માટે તમે જોઈ શકો છો. જુઓ, એક તો સીઓ ટુ ઉમેરાશે, સીઓ ટુ ઉમેરાય છે એટલે પ્રક્રિયાનું નામ શું આપેલું છે, કાર્બોક્સિલેશનની પ્રક્રિયા. તો એક કાર્બન તો અહીંયા ઓલરેડી છે જ, બીજા કાર્બન ક્યાંથી ગણવાના, ગ્રિગનાળ પ્રક્રિયકમાંથી. એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા, તો ટોટલ બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ બનાવશે. એ જ પ્રમાણે આમાં જો એક અહીંયા છે બે અહીંયા કાર્બન છે, તો મતલબ એના દ્વારા ત્રણ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવે. એક સીઓ ટુ અહીંયા છે એનો કાર્બન અને એરોમેટિક રિંગ, તો એરોમેટિક રિંગ સાથે જોડાયેલો સી ડબલ ઓ એચ બનાવશે. ચલો નોંધ કરો, પછી બીજા કેટલાક એક્ઝામ્પલ સમજીએ. જો હવે માની લો કે પ્રક્રિયક હું આ રીતે લઉં છું સી એચ થ્રી સી એચ સી એચ થ્રી એમ જી બી આર, અને આની પ્રક્રિયા બતાવવાની છે ગ્રિગનાળ પ્રક્રિયકની પ્રક્રિયા સીઓ ટુ સાથે. તો એક પોઈન્ટ અહીંયા સીઓ ટુ છે, બરાબર છે. અથવા તો પછી જનરલી આપણને આ રીતે પણ પ્રક્રિયા આપી હોય જેમાં અહીંયા સીઓ ટુ વાપરેલો હોય અને કન્ડિશન અહીંયા તમને આપી હશે નંબર એક આ રીતે સી એચ થ્રી સી એચ સી એચ થ્રી બી આર. ગ્રિગનાળ પ્રક્રિયક અહીંયા લીધો હશે, ડ્રાય ઇથર વાપર્યો હશે, અને બીજા નંબરમાં એસિડિક જળ વિભાજન. અને પ્રશ્ન પૂછશે કે નીપજ શું હોવી જોઈએ, તો આની નીપજ તમને ડાયરેક્ટ હવે બનાવતા આવડી જવી જોઈએ. તો જે પ્રોડક્ટ આવશે આ રીતે આવશે સી એચ થ્રી સી એચ સી એચ થ્રી અને અહીંયા આવી જશે સી ડબલ ઓ એચ, બરાબર. આ રીતનો કાર્બોક્સિલિક એસિડ બનાવશે. જુઓ ગ્રિગનાળ પ્રક્રિયક છે આપણી પાસે, સી એચ થ્રી સી એચ થ્રીને ઉપર લાવી દઈએ અહીંયા સી એચ થ્રી એમ જી બી આર, આની પ્રક્રિયા સીઓ ટુ સાથે. તો ઇન્ટરમિડિયેટ બનાવશે, અહીંયાથી બોન્ડ બ્રેક કરશે અને આ જ કાર્બન કાર્બન ઉપર જશે, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર
तो सी एच थ्री, सी एच सी एच थ्री, सी ओ ओ एम जी, बी आर, ત્યાર પછી એનું જળ વિભાજન થશે, તો જળ વિભાજન થશે એટલે નિપજ આપશે સી એચ થ્રી સી એચ, સી એચ થ્રી સી ઓ ઓ એચ. ચલો એક્ઝામ્પલ નંબર 5. હવે માની લો કે આ રીતે આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપ્યો, સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જેને કહી શકાય, સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ શું બની શકે? અહીંયાથી બોન્ડ બ્રેક થશે, કાર્બન કાર્બન ઉપર, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર, ઇન્ટરમિડિયેટ સાયક્લોહેક્ઝાઇલ રિંગ અહીંયા જોડાઈ જશે, સી ડબલ બોન્ડ ઓ, અને અહીંયા ઓક્સિજન ઉપર એમ જી બી આર. ત્યાર પછી આનું હાઇડ્રોલિસિસ એચ થ્રી ઓ પ્લસ વડે, તો નિપજ આપશે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ પ્લસ બાય પ્રોડક્ટ એમ જી ઓ એચ બી આર સ્વરૂપે છૂટી પડી શકે છે. તો આ પ્રમાણેનો આપણી પાસે જે ક્વેશ્ચન આપેલો છે, કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ સમજાવો, બરાબર? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. ઘણી વખતે બોર્ડની એક્ઝામમાં થિયરી બેઝમાં 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછા હતા, હવે 3 માર્ક્સમાં જ્યારે ક્વેશ્ચન પૂછાતો હોય ત્યારે કરવાનું શું તમારે? તો સૌથી પહેલાં આની આપણે જે જનરલ મિકેનિઝમ, જનરલ રિએક્શન જે આપેલી, આલ્કાઇલ સમૂહ અહીંયા મૂકીને, બરાબર, એ પહેલાં જનરલ મિકેનિઝમ આપો, ત્યાર પછી એના ઉદાહરણ તમારે બતાવવાના છે. જનરલ મિકેનિઝમ તમે બતાવી છે, એના ઉદાહરણ તમે લઈ લો, ઉદાહરણને આધારે તમે કેટલા ઉદાહરણ, 2 ઓછામાં ઓછા અથવા 2થી વધુ તમારે જેટલા આપવા એટલા આપી શકો, પણ ટાઈમ લિમિટેડ હોય છે એટલે ધ્યાન રાખવાનું છે આપણે. ઓછામાં ઓછા 2 એક્ઝામ્પલ આપો, અને જરૂર પડે તો એમાં એક્ઝામ્પલ એવી રીતે ગોઠવો કે જેથી એક એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ બને અને એક એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ પણ બની શકતો હોવો જોઈએ. એ રીતની બનાવટ તમારે બનાવવાની, અને જો જરૂર પડે તો તમે ચક્રીય કાર્બોક્સિલિક એસિડની બનાવટ દર્શાવતું સમીકરણ પણ આપી શકો, અને એ પ્રમાણે તમે 3 માર્ક્સ સિક્યોર તમારા મેળવી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કાર્બોક્સિલિક એસિડની બનાવટની હજુ કેટલીક મેથડ્સ બાકી છે, જે કાર્બોક્સિલિક એસિડની બનાવટ હવે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્સમાંથી આપણે બનાવવાની છે. એમાં એમાઇડમાંથી તો ઓલરેડી આવી ગઈ, એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ છે, જે ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.